રાધા ભાભી છે ને એ સિયા ને હેરાન કરે છે, એ વાત કરવી હતી. હવે આવી ખોટી વાતો કરવા નગર નાખી હમણાં તને એ લે, એમાં મને હું કામ નાખશું? સાચી વાત કરું છું, રાધા ભાભી છે ને ખાલી આપણી સામે હારા બને છે, વાયાથી સિયા ને બહુ હેરાન કરે છે. તને બોલતા શરમ ન થાવતી? આ કોઈ સાંભળી જાહે ને તો તું રાધા ભાભી વિશે આવું ક્યારે ન બોલતી? રાધા ભાભી કેટલા હારા છે, આપણા ઘરમાં કેમ રહે છે તને ખબર છે ને? હંદી ખબર છે મને. અરે આજ સુધી તો મને એમ જ હતું કે રાધા ભાભી જેવું માણા ન થાય, પણ તો આજ સિયા બેન રોવા માંડ્યા ને એટલે મને ખબર પડી. પણ તે વાત બરાબર જાણી કે હું વાત છે? હા, વાત એવી છે ને કે આ સિયા ઘરમાં કોઈને પોહાતી નથી, અને સિયા તો ઠીક મોટા ભાઈએ છે ને રાધાબેનને પોહાતા નથી, એ નિવૃત્ત થઈ ગયા છે. આ ઘરે બેહીને રોટલા તોડે ને એ ભાભીને નથી ગમતું. એવી વાત કરે છે? આ ઘરમાં આ આટલું થાય છે તો મને તો કઈ જાણ જ નથી, હું આખો દિવાળી પડ્યો રહું એટલે ઘરમાં આવું બધું થાય છે. અરે પણ મને ખબર પડે તો અહીંયા કહું ને, અટાણે વાત કરું છું તો કેવો ઉકળાટ કરો છો? આમાં તમને મારે શું વાત કરવી? વાત તો કરવી જોઈએ ને, ઘરમાં આવા બધા પ્રશ્નો ઉભા થતા હોય, કોઈને ગમતું નથી, અને રાધા ભાભી આવું કરી જ ના શકે. હા બસ, રાધા ભાભી આવું કઈ કરે જ નહીં. હું ખોટી, મોટા ભાઈ ખોટા, સિયા ખોટી, તમારા ભાભી સાચા. નહીં, એવું નથી કેતો, પણ જ્યાં સુધી આપણે નજરે ન જોઈએ ત્યાં સુધી કેમ માનવું? આ સિયાની કઈ ભૂલ થતી હોય? હા, નજરે ક્યાંથી જોવો? તમે આખો દિવાળીએ હોય અને હું તમને ભાત લેવા દેવામાં રહું છું, કોણ જોયા વાહે ઉભું રહીને? વાત કરો તે, સાંભળો મારી વાત. સિયા આવડી મોટી કઈ ખોટું ન બોલે, અને કા સિયા ભાભીનું જ બોલે, કા કોઈ દી આપણું ન બોલતી? ઈ છે ને ડાઈ છે, બધું સમજે છે એટલે ભાભીનું બધું સાંભળા કરે છે. તારી વાત તો સાચી છે, સિયા ક્યારે ખોટું તો ન જ બોલે, હાસુ એને રાધા ભાભી હેરાન કરતા હશે. હેરાન કરતા હોય ને તો જ બોલે, કોઈને શોખ ન હોય કે ઘરની ને ઘરની આબરૂ કાઢે. તો પછી રાધા ભાભીને આનો જવાબ દેવો પડશે, અને આપણે એને પૂછવું પડશે કે તમે ઘરમાં આવું હું કામ કરો છો? અરે એ બસારી છોડીને હું વાત છે? હું એ જ કહું છું, સિયાને માં નથી અને કાકી છે ને એ માં ઠેકાણે હોય, પણ કોણ જાણે રાધા ભાભી નું હું દુશ્મની છે? સિયાને જોઈ નથી મુકતા, આના કરતા હાથ પેઢીનો દુશ્મન હારો હોય. બિચારી સિયા આખો દી ઘરના ઢહળા કર્યા કરે છે, એ બેઠકનો રોટલો શાંતિથી ખાતી નથી. હમણાં મારી દીકરી હા હારે વહી જાય, પછી તો આપણે જ રહેવું છે ને, અને હંધું આપણું તો છે, મોટા ભાઈ ક્યાં હારે બાંધીને જવાના હતા. હા હવે હવે આનો જવાબ તો ભાભીને આપવો જોહે, હાલ તું હાલ, જલ્દી હાલ ને ઉતાવળી. હા પણ રાધા, મોટા ભાઈ દેખાતા નથી, કઈ બહાર ગયા? અરે હું એને ના પાડું છું કે તમે વાડીએ જવાનું રેવા દો, પણ મારું માનતા જ નથી, એ કે આ ઉંમરે હવે મને બેહવું નથી ગમતું. હા તો હું ઉપલા શેઢેથી આવ્યો, એ નીચલા ઊંડા કેડામાંથી ગયા હશે ને વાડીએ? એવું જ હશે, એટલે જ નહીં મળ્યા હોય તમને. તમે કેમ આમ વેલા આવી આવ્યા? બસ પાણી પાવાનું હતું, એ બધું પાઈ દીધું એટલે ઘરે આવી આવ્યો. પણ દાદા, મારે તને એક વાત કહેવાની છે. હા બોલો ને, શું કહેવું છે? મોટા ભાઈ ભાભીને ગયા પછી એકદમ ઉદાસ રહે છે, અને સિયા બિચારી હજી નાની છે, મા વગરની દીકરી છે, તો તું બેન ખૂબ ધ્યાન રાખજો. અરે આ તમે કેવી વાત કરો છો, મોટા ભાઈ તો મારા બાપ સમાન છે, અને એની તો મારે સેવા કરવી જ જોઈએ ને, અને આમાંય વડીલની સેવા તો આપણે નહીં કરીએ તો બીજું કોણ કરશે? અને વાત રહી સિયાની, તો હા સિયાએ મારી દીકરી જેવી જ છે ને, એટલે એનું ધ્યાન તો મારે રાખવું જ પડે ને. એટલે તમે છે ને ઘરની જરાય ચિંતા નહીં કરતા, હા બંનેને તો હું મારી હથેળીમાં રાખીશ. હા અરે રાધા,
તું છે પછી મારે ચિંતા શું કરવાની હોય? હું છું એટલે તમારે ચિંતા કરવાની તો જરાય જરૂર નથી, સાચવી લઈશું એમ. મને ઘણી વખત એમ થાય કે એને બિચારાને ક્યાંય અન્યાય તો નહીં થાય ને? અરે ના ના, બિચારા ભગવાનના માણસ છે અને આમાંય મોઢામાં જીભ તો છે નહીં. કદાચ આપણે ક્યારેક તાતામાં બોલાઈ જાય તોય સામે જવાબ દેવા નથી. અને તમારા લોકો માટે એણે આટલું બધું કર્યું છે તો પછી અત્યારે સાચવવા એ તો મારી ફરજ છે. અમે નાના હતા ને, બે ભાઈ ભણતા હતા ને, ત્યારે મોટા ભાઈએ તન તોડ મહેનત કરી છે અને અમારા હરેક શોખ એમણે પૂરા કર્યા છે. તો આજે એને બેહવાનો સમય છે અને આપણે એને સાચવવાનો સમય છે. ના ના, તમે મોટા ભાઈની અને સિયાની જરાય ચિંતા નહીં કરતા. આ ઘરમાં હું એને જરાય એટલે જરાય ઓછું નહીં આવવા દઉં. રાધા, મને વિશ્વાસ છે તારી ઉપર અને તારા સંસ્કારો જેવા છે કે આખા ઘરને તું ધ્યાનથી હાચવે એવી છે અને બધાનું જતન કરે એવી છે. એ વાત તો તમારી સાચી છે. પરિવારમાં બધા સાથે રહીએ, એકબીજાને સંપીને રહીએ, એકબીજાનું કયું માનીએ, એનાથી વધારે બીજું રૂડું શું હોય? સાચી વાત છે તારી, પણ તું આજે શાકભાજીમાં શું બનાવ્યું છે? અરે આજે હવાર હવારમાં રીંગણાનો ઓળો કરી નાખ્યો છે. તો તમારે શેરમાં જવું છે તો પહેલાં પીરસી દો. હા, તું થાળી તૈયાર કર, મોટાભાઈ આવે ને પછી જ જમવા બેસશો. હું ત્યાં સુધી માં હાથ પગ મોઢું ધોઈ લઉં. અને આમાંય મોટાભાઈ વગર તમારે તો કોળિયો ઉતરતો જ નથી, પણ આરે આરે મને કોળિયો નથી ઉતરતો. એને એકલાપણું ન લાગે ને એટલે હું એની આરે જમવા બેહું છું. હા હા, હાથ મોઢું ધોઈ લો જા. એકલાપણું રાખ, એકલાપણું તો બહુ દૂરની વાત છે. એને તો એકલા ઉપર મોકલી દઈશ. મારા સંસ્કાર ને શું કરો છો? હું વાળો છે એમ? કઈ કામ મળે ન મળે એટલે સીધું વાત કરવા માંડવાનું કા? હે, આ દોરીએ કપડા આમ હુકવાય, આમ હુકવાય કપડા? કિજાય નો તો થાકી ગઈ કે આવી રીતના કામ ન કરાય. કે ખાહરે જાઓ ને ત્યાંથી પાછા ગુડાઓ. પણ કાકી, તમે મને શું કીધું છે? શું કીધું છે? કે આ ફળિયામાં એક પાંદડું ન દેખાવું તો, એટલે અત્યારે તમને ખબર ને વરસાદના પાંદડા ખરે, એટલે જો મારે વારણ ઘડીએ વાળવું પડે. હા, તે વરસાદના પાંદડા ખરે ને, પછી વરસાદ આવે ને તો એમાં એમાં ભીના થઈ ગયા હોય તે કઈ ઘડીએ ઘડીએ ઈ ન વાળવાનું હોય. આ ઘરના બીજા કામ કોણ કરશે? હે, પણ બધા કામ પતી ગયા, ખાલી ઠામ ઉટકવાના થોડાક બાકી છે ને કપડાં લેવાના છે બસ. ગાયું નીંદ કોણ નાખશે? તાર બાપા. હે, ગાયું પાણી કોણ પીવડાવશે? તાર બાપા. પણ કાકી, હું થોડીક વાર પહેલા જ પીવડાવીને આવી છું. હમણાં દૂધ ધોવાનો ટાઈમ થઈ જાય, ઈ કોણ ધોવા જાય? તાર બાપા. જાતી જતી મને એમ થયું પેલા ફળિયું વાળી નાખો પછી જાઓ. ફળિયું જરૂરી નથી હો, પેલા છે ને આ બધા કામ પતાવજો. મારી મારીને એવી હાલત કરીશ ને હાલવા જેવી નહીં રહેવા દઉં તને. કાકી, તમને તો એક કોઈ વાતે પોગાતું જ નથી. તારે મને પૂગવું છે એમ? હે, તારે મને પૂગવું છે? કાકી, તમે મને બધી વાતે આમ હેરાન ન કરો. નકર પછી નકર પછી હું કરી લઈશ તું. હે, હું કરીશ તું નકર પછી? કહીશ મને, હું કરીશ તું? મારે મારા કાકાને કેવું પડશે? એમ તું તો કાકાને કહી દઈશ. હે, તાર કાકાને કહી દઈશ. હો, કહી દેજે. જાઉં નથી પીતી અને હું જોઉં છું તું તારા કાકાને કેમ કહેશો. તારા કાકાને જો આ કાંઈ વાત કરી છે ને તો આ થોડું પરચુરણ દુઃખ તને આપું છું ને, એનાથી ત્રણ ગણું આપીશ. હવે તને સારું લાગે તારા કાકાને કહી દે, દાદાને કહી દે, જેને કેવું હોય કહી દે. પછી દુઃખ સહન કરવાની શક્તિ રાખજો બેટા. હો, તમે આવું કામ કરો છો અમારી યાર? મેં હું બગાડ્યું છે તમારું? હું નથી બગાડ્યું. અને આમાંય તું કે મારા પેટની જણે દીકરી છો. હે, તો તો ભાઈની જ ને, તો પછી મારે હું કામ તારી પ્રત્યે લાગણી બતાવવી પડે? હે, અને તારામાં એમ લાગણી બતાવવા જેવું કે હું? પણ કાકી, તમે
આખો દી મને કામ કરવાનું કહો છો, બધું કામ કરું છું, તોય તમે મારી યાર આવું વર્તન કરો છો. ઓહો, રોવા માંડી તો હે? આજુબાજુના ખેતર વાળા આજુબાજુ વાળા જોવે તેને એમ થાય ને કા ધ્યાન બહુ દુઃખ દેતા છે. અને આમાં ગામમાં તે વગોવામાં કઈ બાકી નથી રાખ્યું. બધા ને કેસો માર કાકી માથા ભાઈરે છે, માર કાકી રૂવા વાળી છે, તે તો છે. લે તારથી શું થાય એમ છે? હું કોઈને કેવા નથી જાતી, બધા નાખ્યું છે જ તે, બધા જોતા જ હોય. મારી સામુ બોલવાનું રેવા દે જો, નતર આઈને ખાડો ગાળીને આઈને દાટી દઈ. ઓલી બાત થી ચાલુ કરે હે ભગવાન, તમે તો હવે કઈક મારી હામું જુઓ. તમને હું લાગે છે અમને કઈ વાત ની ખબર નથી હોતી એમ? પણ આ શેની વાત ની વાત કરસ? હું કેવા માંગશો? ઈ કેવા માંગુ છું કે સિયાને હું કામ હેરાન કરો છો? એ દીકરીનો વાંક હું છે? તને કોણે એવું કીધું? આ વાત તદ્દન ખોટી છે. હું થોડી એને હેરાન કરતી હોય? અરે એ તો મારી દીકરી જેવી છે. અરે હું એને કેટલે વાલથી રાખું છું તને ખબર છે? ભાભી, દીકરી જેવી છે, દીકરી નથી ને, એનો અંતરો તમે બરાબર કરો છો. સિયાએ મને હંધી વાત કરી છે કે તમે વાહેતી એની આરે હું કરો છો. ભાભી, મને સિયાએ બધું કીધું કે તમે વાહેતી એને હેરાન કર્યા કરો છો. એ છોકરી છે ને, એ દિને રાત રોવે છે. તમને શું મળે છે ભાભી આવું કરીને? પણ મને તો એ નથી સમજાતું કે આ સિયા ખોટું હું કામ બોલે છે. અરે હું હું કામ એને હેરાન કરું? મને તો એ જ નથી સમજ પડતું. હા, સિયા ખોટું બોલે છે, તમે તો ખોટું બોલતા જ નથી ને. ના રે ના, મારે હું કામ તાર પાસે ખોટું બોલવું જોઈએ? અને આમાંય તું મારી બેન જેવી છો, તારી યારે મારે હું કામ ખોટું બોલવું જોઈએ? ભાભી, તમે માનો કે ન માનો, પણ ખોટા તમે સોચ. અને મેં છે ને મારા ભાઈને બધી વાત કરી છે. એ તમારી યારે વાત કરશે ને ત્યારે જ તમે સાચું બોલશો. આમ તમે સાચું બોલો ને એવા સો નહીં. પણ સાચું બોલવાની ક્યાં વાત છે? અરે હું એ સિયાને હેરાન નથી કરતી. અરે એ માંગે એ આપું છું, એની પાસે ઘરના કામય નથી કરાવતી. અરે એ મારા હાથમાંથી કામ લઈને પોતે કરવા માંડે છે, એવી ડાઈ છે. પછી હું કામ મારે વેણ કવેણ કેવા જોઈ? કાંઈ વાંધો નહીં ભાભી, હવે સિયા ખોટી છે કે તમે એ તો મોટા ભાઈ તમને પૂછશે ને ત્યારે જ ખબર પડશે. હંધુ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જ જાય ભાભી. પણ એ મને હું કામ પૂછે? અરે એને મારી ઉપર પૂરો ભરો હશે કે હું સિયાને કે મોટા ભાઈને હેરાન કરતી જ નથી. અરે હું તો મારા જીવને જેમ સાચવું છું, કોળિયા મોઢામાં ખવડાવું છું, એમ છતાંય આવી રીતે તું વાત કરી મને કેટલું દુઃખ થાય તને ખબર છે? વાત જ એ છે ને ભાભી, ભરો હાની બહેને પાડો આવે. જેના ઉપર જાજો ભરો હોય ને એ જ તોડે, બાકી જેના ઉપર ભરો હોય જ નહીં એ તોડે હું કામ? તને સિયાએ શું કીધું તું? ભાભી મૂકો ને એ વાત ને, હવે સિયાએ જે કીધું એ સિયા ખોટી જ છે, પછી જાણીને ફાયદો હું? ના ના, એવું નથી. આ તો ગામમાં આવી સાચી ખોટી વાતો થાય એટલે મેં કીધું તને પૂછી લઉં એમ. ના ના ભાભી, દુશ્મન ઘરમાં હોય ને તો ગામને કઈ જરૂર નથી વાતો કરવાની. ઘરના ને ઘરના ભોગી વળે એમ છે આપણે તો. હાલો હવે તમે સાચા છો ને તો ચિંતા મૂકી દો, અને હું પાછી વાડીએ જ આવશું. તને એટલું બધું પેટમાં બળતું હોય બે હાડ લઈને ખોળે
હેરાન કરો હેરાન કરો ને દીકરી થતી કાય વાંધો નહીં તું તારે આવા દે તારા જેઠને એ પૂછશે ને તો એની સામે આવી નિમાણી થઈને જ વાત કરીશ એટલે મારી ઉપર જ ભરોહો કરશે એટલું યાદ રાખજે આવી મોટી જાવ વાડીએ જાતો વાડીએ રિંકલ તું ગામડે આવી છે આ તારા લગ્ન કહે છે હમણાં મારે લગ્ન લેવાના છે ને એટલે બધી તૈયારી ચાલે હા એટલે તું દેખાતી નથી હમણાં તો મેં કીધું રિંકલ બેન તો શેરમાં શેરમાં હોય છે રિંકલ હવે અમે વિચાર કરવી છે કે જેમ બને ને એમ જલ્દી સિયાબેન ના લગ્ન લઈ લેવા છે ના ના ઓ કાકી મારે કઈ લગ્ન નથી કરવા બેન એમ થોડું હાલે કઈ આ દીકરી તો પારકી થા પણ કહેવાય ને આજ નહીં તો કાલ હારે તો જવાનું જ છે હા એ વાત તમારી હાશી પણ ના મારે હારે ન જાવું હારે વહી જાય તો એમાર બાપુનું ધ્યાન કોણ રાખશે બેન લગ્ન તો કરવા જ પડે ને અને ક્યાં તમારા બાપુ એકલા છે આ હું છું મોટા ભાભી છે તમારા બે કાકા છે સિયા એ બધી ઉપાધિ મેલ ને મેં છે ને ભાભી આ વાત કરી છે અને મોટા ભાઈ ને હંધી વાત કરી દીધી છે મોટા ભાભી ને સુધરવું તો પડશે જ તે પછી તારા બાપુ ને કોઈ હેરાન નહીં કરે પણ કાકી તમે હું કામ રાધા કાકી ને વાત કરી હવે તો એ મને હાવ શાંતિ નહીં લેવા દે તું હું કામ બીવે છે અમે આટલા બધા બેઠા છીએ ઘરમાં અને હું કામ શાંતિ નો લેવા દે જેટલો હક એનો છે ને એટલો જ આ ઘરમાં હક અમારો છે અને તારો એટલો જ હક છે હા સાચી વાત છે સિયા હા મેં તો છે ને હવે બધું ભગવાન ઉપર છોડ્યું છે ક્યારેક તો હામો જોશે ને જોશિયા ભગવાનની બધી જવાબદારી નથી માણાને આવડો મોટો અવતાર આપ્યો છે હવારે ઉઠીને ત્યાંથી હાય જુદીની આપણી જવાબદારી આપણી હોય છે કંઈક બોલતા શીખવું પડે અને કંઈક લડાઈ કરતા શીખવું પડે પણ કાકી તમે જ વિચારો હું હામો તો જરીએ નથી બોલી શકી અને ન જ બોલી શકું મારા મોટા કાકી છે પણ હું કરવાનું કેટલું સહન કરું પણ જ્યાં બોલવું હોય ને ત્યાં બોલું દેવાનું યાર સિયા અને એ મોટા કાકી છે તો એને ખબર નથી પડતી કે હું મારી દીકરીને કેમ હાચું બધાય સંબંધ તારે જ નો નિભાવવાના હોય મોટા ભાભીને સમજવું પડે સિયા હા તું ખોટી હેરાન થાસ તારો જીવ હું કામ બાયડા કરે છે તું બધાને એકવાર હાંચી વાત કરી દે રાધા ભાભીને આફૂડો પસ્તાવો થાય કે તારી આરે જે કર્યું છે ને એ એમણે ખોટું જ કર્યું છે ના ના હો કાકી રાધા કાકી એ મને ચોખ્ખી ધમકી આપી છે કે મેં કોઈને વાત કરી છે ને તો એ મારું જીવવું હરામ કરી નાખશે હારું આ તું નહીં બોલે ને તો અમે જ કૂટી લેવું હાલ હવે ઘરે જાય મોડું થાય છે હાલ તું ઘડીક વાર ઘરે આવેલો મારા પછી કેદી તો ગામડે આવી પણ હા રાધા કાકી હમ કઈ ન બોલતી હો ના ના નકર તને તો કે મુક્કી આવશે બરાબર ને કાકી હા